महीनामां 40 शिशुओना मौतना खुलासाथी हड़कंप मच्यो छे। सप्टेम्बर महीनामां 40 जेटला नवजात शिशुओना मौत थई गया। 40 शिशुओना मौत बाद आरोग्य विभागमां दोड़धाम छे। 40 नवजातना मौतना जुदा जुदा कारणों सामे आव्या छे। मोटा भागे बर्थ डिफेक्ट, वहेली प्रसूति अने लो बर्थ वेट ए मौतना मुख्य कारणों छे। आरोग्य प्रधान ऋषिकेश पटेले आ अंगे तपासना आदेश आप्या छे। તેમણે કહ્યું છે કે મહેસાણા જિલ્લા તંત્રને જરૂરી સૂચના અપાઈ છે, બાળ મૃત્યુ દર ઘટાડવા જરૂરી પગલાં લેવાના નિર્દેશ અપાયા છે। દર મહિને માતા અને બાળકના મૃત્યુની સમીક્ષા કરવામાં આવે છે અને પછી તુરંત બેઠક યોજી મૃત્યુ દર અંગે ચર્ચા કરાય છે। આ આંકડો પણ આપણી સમક્ષ એટલા માટે આવ્યો છે કે આનું સતત નિરીક્ષણ આપણે કરીએ છીએ અને એની ચિંતા કરીએ છીએ। મહેસાણા જિલ્લા તંત્રને સૂચના પણ આપી દેવામાં આવી છે કે આના હજુ ડિટેલમાં કારણો તપાસી માતા મૃત્યુ અને બાળ મૃત્યુ દર ઘટાડવામાં આપણે સફળ થવા માટે જે પણ કંઈ આનુષંગિક પગલાં ભરવા પડે એ ભરવા માટે તંત્ર, જિલ્લા તંત્ર અને રાજ્ય તંત્ર બંને સજાગ છે। વર્ષ 2021-22માં કુલ 676 બાળકોના મૃત્યુ થયા હતા। જે રાજ્યનો જે અમારો જે બાળ મૃત્યુ દર હતો એની કમ્પેરિઝનમાં 21.42% હતો, જ્યારે 22-23માં 676ની સામે 639 બાળકોનું મૃત્યુ થયેલું અને એનો જે રેટ છે 19.20% જેટલો હતો અને 23-24માં 499 જાન્યુઆરી સુધી નોંધાયેલા અને માર્ચ સુધીમાં ટોટલ 539 જે બાળકો નોંધાયેલા, એટલે એ ઓવરઓલ જે અમારો રેશિયો છે 70.81% જેટલો થતો હતો અને આ વર્ષે પણ બાળ મૃત્યુનો જે દર છે ધીમે ધીમે ઘટતો જાય છે।